મિત્રો, અંગદાન એ મહાદાન છે. આપણે સૌએ સાંભળ્યું છે, એક વ્યક્તિ અંગદાન કરે અને કેટલાય લોકોના જીવનમાં ખુશી અને પરિવર્તન આવે. મૃત્યુ બાદ અંગદાન પ્રત્યેની જાગૃતિ અને તૈયારી લોકોમાં વધી છે. ત્યારે આજે તમને રૂબરૂ કરાવીએ રાજકોટની એક એવી ઘટનાથી, જ્યાં એક યુવાનના અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન મળ્યું છે. કહેવાય છે કે જ્યારે આત્મા શરીર છોડી દે છે, એટલે કે મૃત્યુ થાય, ત્યારે આ શરીર કોઈ કામનું રહેતું નથી. પરંતુ જો કોઈનું મૃત શરીર કોઈને નવું જીવન આપે, તો કદાચ આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે. આવી જ ઘટના છે મોરબીના 15 વર્ષીય શિવમની, જેને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ નક્કી કર્યું લીવર, કિડની સહિત 5 અંગો દાન કરવાનું. જેમને મગજમાં ગાંઠ હોવાથી તકલીફ થઈ આવી, 8 દિવસના ટ્રીટમેન્ટ હતું. છેલ્લે એમને પરિણામ સુને આવ્યું તો સાહેબે અહીંયા આયુષ હોસ્પિટલમાં સાહેબે એમને વાત કરી કે આવી રીતે તો આપણી વચ્ચે તો નથી, પણ એમનું અંગ બધા કામ આવે એવું છે, તો તમે તમારી રીતે સહપરિવારથી ચર્ચા વિચારણા કરો, જેનું આ બહુ મોટું દાન છે. આનાથી 3-4 જિંદગીઓ બીજી બચી શકે એમ છે. તો અમે સહપરિવાર મળી અને નિર્ણય કર્યું અને અમે અંગદાન કર્યું, જેનાથી કરીને અમારે શિવમ અમારી વચ્ચે જ છે એ સમજીને. અંગદાનથી લોકોને નવું જીવન મળે છે, બીજાને મદદ થાય છે, લોકોને રીબર્થની અનુભૂતિ થાય છે અને સંસાર સતત આગળ વધે છે. જીવનમાં કંઈ મફત નથી મળતું, પણ જો મનુષ્ય ધારે તો નવું જીવન પોતાના થકી બીજાને આપી શકે છે. આવી જ જાગૃતતા બધામાં આવી જાય તો આપણે એકબીજાના જીવનને સાચવી લઈએ. બ્રેઇન ડેડ જેવી પરિસ્થિતિમાં દર્દીનું બ્રેઇન ફંક્શનિંગ નથી રહેતું અને તેના પાછા આવવાના ચાન્સીસ નથી રહેતા. એવી કન્ડિશનમાં દર્દીનું હૃદય, ફેફસા, લીવર, કિડની એ બધી વસ્તુ સંપૂર્ણપણે સ્વસ્થ અવસ્થામાં હોય છે. આવા દર્દીને ઓર્ગન ડોનેશન માટે આપણે આઈડિયલ કેન્ડિડેટ તરીકે આપણે ગણતા હોય છે. આ બધી વસ્તુ માટેની જે ફાઇનલ ટેસ્ટ હોય છે, એ ટેસ્ટ કર્યા બાદ આપણે દર્દીના સગાને ઓર્ગન ડોનેશન માટે સમજાવેલું. ઓર્ગન ડોનેશન માટે સગના સગા વિલિંગ થયેલા બાદ આપણે બધી વસ્તુ મેનેજ કરી અને આપણે કાલે રાત્રે આપણે દર્દીના બંને ફેફસા, લીવર અને બંને કિડની આપણે ઓર્ગન ડોનેશન આપણે કરાવેલું છે. શિવમ જે મિસાલ બની આપણા અંગો થકી બીજા 5 લોકોના જીવનમાં વસ્યો છે. એક 15 વર્ષીય છોકરાના પરિવારનો આ નિર્ણય ખૂબ જ પ્રેરણાદાયી છે. બ્રેઇન ડેથનો મતલબ એક પ્રકારનો ડેથ જ છે, પણ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર એ સમય થોડા સમય માટે એમને જીવિત રાખી શકાય. એ સમયે જો એમના સંબંધી અંગદાનનો નિર્ણય કરે તો અંગદાન થઈ શકે, અને જ્યારે એક વ્યક્તિનું જીવન સંભવ નથી એવા સમયે અંગદાનનો નિર્ણય કરે તો એકમાંથી અનેક અંગો મળે. એટલે અંગદાન એકમાંથી અનેક બનવાની પ્રક્રિયા છે. એટલે શિવમ એક જતો રહેશે અને 6 બની જશે, એવી એક અદ્ભુત પ્રક્રિયા છે. આવનારા દિવસોમાં મોરબીની જનતા, જે પણ આવા બ્રેન્ડેડ દર્દી હોય, અમારા મોરબીના કોઈ પણ ડૉક્ટરનો સંપર્ક કરી અંગદાન માટે વિલિંગ થાય, એની કાંઈ પણ વ્યવસ્થા હશે એ અમે લોકો કરવા તૈયાર છીએ. આવનારા દિવસોમાં મોરબીમાંથી વધારેમાં વધારે અંગદાન થાય અને આ અંગ થકી સમગ્ર ગુજરાત અને ભારત દેશના જે દર્દીઓ છે એને નવી જિંદગી મળે અને આવનારા દિવસોમાં મોરબી અંગદાનનું એક સેન્ટર બને એવી સર્વ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરું છું. દેશમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત ગુજરાત આવા રાજ્ય છે જ્યાં વધારેમાં વધારે અંગદાન થાય છે, અને ગુજરાત માટે આનાથી વધારે ગર્વની વાત શું હોઈ શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ.